જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ 4 વિષય અંગ્રેજીમાં તમારે યુનિટ 2માં સ્વાતે પોથીમાં આજે ભણવાનું છે. સ્વાતે પોથી તમે તમારી સામે રાખો, અંગ્રેજીની સ્વાતે પોથી તમે ખોલો. પેજ નંબર 23 ઉપર પ્રશ્ન 9 આજે સમજવાનો છે. હવે સ્વાતે પોથી પ્રશ્ન 9 અને પહેલાંના યુનિટમાં તમે સ્વાતે પોથીમાં યુનિટ 2માં આગળનું ભણી ગયા. આ તમારે પીરિયડમાં તમારે પ્રશ્ન 9થી સમજવાનો છે. પ્રશ્ન 9 એની સૂચના છે ખાલી જગ્યા પૂરો, એટલે સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ નંબર્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સ એટલે કોન્સ. કોન્સમાંથી યોગ્ય સંખ્યા પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 9માં કોન્સમાં તમને જોશો તો જો આ બધા કોન્સ છે, વિકલ્પો છે, વૈકલ્પિક ખાલી જગ્યાઓ છે, એટલે કે બે ઓપ્શન આપ્યા છે એમાંથી જે એક સાચો છે એ તમારે તમારી સાથે પોથીમાં લખવાનો છે. હવે એ કોન્સ કેવા છે તો કે 2, 3, 1, 10 એવા સંખ્યા છે. શું છે તો કે સંખ્યા તમને કોન્સમાં આપેલી છે, તો એમાં યોગ્ય સંખ્યા એટલે કે સાચી સંખ્યા છે હોય એ પસંદ કરી અને તમારે તમારી ખાલી જગ્યામાં લખવાની છે. તો પહેલી ખાલી જગ્યા સમજીએ. પહેલી ખાલી જગ્યા છે આઈ હેવ ખાલી જગ્યા લેગ્સ. લેગ્સ એટલે પગ, તો આઈ એટલે મારે, આઈ એટલે હું થાય, પણ અહીંયા વાક્ય રચનામાં મારે ખાલી જગ્યા પગ છે. હેવ એટલે ની પાસે હોવું અથવા હોય છે, તો મારે ખાલી જગ્યા પગ છે. તો 2 એટલે 2 કે 3 તો કે 3, તો કેટલા છે તો કે આપણે કેટલા બધાને પગ હોય, 2 મનુષ્યને, બરાબર. પ્રાણીને વાત થતી નથી, આપણે આઈ હેવ શી હી ગમે તેને 2 પગ હોય મનુષ્યને, બરાબર. તો અહીંયા 2 જે સંખ્યા છે એ સાચી છે, તો આપણે અહીંયા લખશું 2. 2 નો સ્પેલિંગ જોઈને પણ તમે લખી શકો, જ્યારે કોન્સ આપેલો હોય તો તમને સહેલી પડી જાય કે તમે તે જોઈને લખી શકો, નહીંતર તમને 2 નો સ્પેલિંગ સાચો આવડવો જોઈએ. હવે મારે 2 પગ છે. હવે બીજી ખાલી જગ્યા, ધ કાઉ હેઝ ખાલી જગ્યા હોર્ન્સ. હોર્ન્સ એટલે શું? શિંગડાઓ. તો કાઉ એટલે તમને બધાને ખબર છે ગાય, તો ગાયને ખાલી જગ્યા શિંગડાઓ હેઝ એટલે હોય છે, બરાબર. તો અહીંયા ની પાસે છે એમ ન કહી શકાય કે ગાયને 2 શિંગડાઓની પાસે છે કે ગાય પાસે 2 શિંગડાઓ છે. કોઈ વસ્તુ હોય કે ચોક ડસ્ટર, તો આપણે એમ કહેશે કે મારી પાસે ચોક છે, તો આપણે એમ વાક્ય રચના ગોઠવી શકીએ. પણ હવે હું એમ ન કહું મારે પાસે 2 પગ છે એમ કહી શકું નહીં, એટલે કે મારે 2 પગ છે એવું કહી શકું. એટલે અહીંયા પણ એમ થશે કે ગાયને 2 શિંગડાઓ છે અથવા હોય છે. તો 2 એટલે સાચો વિકલ્પ કયો છે? 2. બધી ગાયોને કેટલા શિંગડા હોય છે? 2. હોર્ન્સ એટલે શિંગડાઓ, બરાબર, એક શિંગડું હોય નહીં, એટલે આ વિકલ્પ ખોટો છે અને 2 તમારે લખવાનો છે. હવે ત્રીજી ખાલી જગ્યા, આઈ હેવ ખાલી જગ્યા ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. હવે આઈ એટલે હું અથવા મારે, મારે ખાલી જગ્યા આંગળીઓ છે. તો કેટલી છે? 12 એટલે 12, 10 એટલે કે 10. તો કેટલી હોય આપણા બધાની આંગળીઓ? કેટલી હોય? 10. તો વિકલ્પ સાચો છે, એનો સ્પેલિંગ સાચો લખવાનો 10, કે મારે 10 આંગળીઓ છે. હવે ચોથી ખાલી જગ્યા, અ સ્ક્વેર હેઝ ખાલી જગ્યા સાઇડ્સ. સાઇડ્સ એટલે બાજુઓ, બાજુઓ, અને સ્ક્વેર એટલે ચોરસ. તો કે ચોરસને ખાલી જગ્યા બાજુઓ હોય છે. ખાલી જગ્યામાં શું લખશું? તમને બધાને ખબર છે ચોરસને કેટલી બાજુ હોય? 4. તો 3, 3 તો કે નહીં આવે, તો 4 તો કે 4, એ વિકલ્પ સાચો છે, એટલે આપણે એનો સ્પેલિંગ લખશું 4. અ સ્ક્વેર હેઝ 4 સાઇડ્સ. ચોરસને 4 બાજુઓ હોય છે.
હવે અ રેક્ટેંગલ હેઝ ખાલી જગ્યા પેર્સ ઓફ ઇક્વલ સાઇડ્સ. અ રેક્ટેંગલ એટલે એનો મિનિંગ શું થાય? તો કે લંબચોરસ. જે આ બોર્ડ તમે જુઓ છો એ લંબચોરસ છે, રેક્ટેંગલ છે. તો હેઝ એટલે હોય છે, પેર્સ એટલે જોડીઓ. આપણે કહીએ ને પેરમાં રમવાનું છે, જોડીમાં રમવાનું છે. તો પેર્સ ઓફ ઇક્વલ એટલે બરાબર, સાઇડ્સ એટલે બાજુઓ. તો લંબચોરસને ખાલી જગ્યા બાજુઓની જોડ સરખી હોય છે. તો કે સામસામેની બાજુઓની બે જોડ સરખી હોય છે ને, અને આ બાજુથી આ બાજુ બે સામસામેની બાજુ લંબચોરસને સરખી છે. અ ટ્રાયંગલ હેઝ ખાલી જગ્યા સાઇડ્સ, સાઇડ્સ એટલે બાજુઓ, ટ્રાયંગલ એટલે ત્રિકોણ. તો કે ત્રિકોણને ખાલી જગ્યા બાજુઓ હોય છે. તો કેટલી બાજુઓ હોય છે? ટુ. તો કે બે. થ્રી. તો કે ત્રણ. તો કેટલી બાજુઓ હોય છે? થ્રી. તો અહીંયા લખીએ આપણે સાચો જવાબમાં થ્રીનો સ્પેલિંગ, એટલે ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે. હવે સાતમી ખાલી જગ્યા, ધ બાયસિકલ હેઝ ખાલી જગ્યા વ્હીલ્સ. વ્હીલ્સ એટલે પૈડાઓ, બાયસિકલ એટલે સાયકલ. તો સાયકલને ખાલી જગ્યા પૈડાઓ હોય છે. તો કેટલા હોય છે? વન. તો કે એક. ને ટુ એટલે તો કે બે. તો કેટલા હોય છે સાયકલને? બે. તો સાચો જવાબ લખો ટુનો સ્પેલિંગ. તો સાયકલને બે પૈડાઓ હોય છે. હવે આઠમી ખાલી જગ્યા, ધ ડોગ હેઝ ખાલી જગ્યા આઈસ. ડોગ એટલે કૂતરો, ખાલી જગ્યા આંખો હોય છે. તો ઓપ્શનમાં છે ટુ, તો કે બે. અને ફોર, તો કે ચાર. તો કેટલી હોય છે કૂતરાને આંખ? બે. તો આમાં ટુનો સ્પેલિંગ લખશો સાચું, કૂતરાને બે આંખો છે અથવા હોય છે. સી હેઝ ખાલી જગ્યા હેન્ડ્સ. હેન્ડ્સ એટલે હાથો. સી એટલે તેણીને, તેણીને ખાલી જગ્યા હાથો હોય છે. તો સી એટલે તેણી. તો કોઈ પણ મનુષ્યને જો કોઈ ખોટ ના હોય તો મનુષ્યને કેટલા હોય છે? બે. તો બેનો સ્પેલિંગ ટી ડબલ્યુ ઓ ટુ. હવે આઈ હેવ ખાલી જગ્યા હેડ. તો આઈ એટલે હું, હું અથવા મારે. મારે ખાલી જગ્યા માથું છે. કેટલા? હેડ એટલે માથું. કેટલા માથા હોય કોઈ પણને? એક. તો કે વન. આઈ હેવ વન હેડ એટલે મારે એક માથું છે, હોય છે. એવો શબ્દ તમે વાપરી શકો અથવા છે એવો શબ્દ પણ વાપરી શકો. હવે આ ખાલી જગ્યા તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાની છે. ત્યાર પછી દસમો પ્રશ્ન છે કે ચિત્ર ચોરસ, લંબચોરસ, ગોળ અને ત્રિકોણના જેટલા ચિત્રો છે એ તમે સંખ્યા ગણી અને એની સામે એના બોક્સ ખાલી છે એમાં સંખ્યા લખવાની છે. તમે પેન્સિલથી સામે સંખ્યા લખી નાખજો, ગણવાની ખૂબ મજા આવશે. ત્યારબાદ અગિયારમો પ્રશ્ન, ડ્રો અ પિક્ચર ઓફ એ હાઉસ યુઝિંગ ઓલ ધ ફોર શેપ્સ. ચારેય આકારો, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, ચારેય આકારોનો ઉપયોગ કરી અને તમારે ઘર બનાવવાનું છે. કે ઘરનું છાપરું કરો તો ત્રિકોણ, પછી દિવાલ કરો તો ચોરસ, બારી કરો તો લંબચોરસ, અંદર કોઈ પણ આકારથી ગોળ કરજો. એટલે ચારેય આકારથી તમે એક પેન્સિલથી તમને ગમે એવું સરસ મજાનું ચિત્ર દોરો છો. હવે બારમો પ્રશ્ન પચીસમાં પેજ ઉપર છે, કાઉન્ટ એન્ડ રાઇટ ધ નંબર ઓફ સ્ક્વેર્સ, રેક્ટેંગલ્સ, ટ્રાયંગલ્સ એન્ડ સર્કલ્સ એન્ડ કલર ધ પિક્ચર. તમે આ ચિત્રમાં જેટલા ત્રિકોણ છે એ બધા ત્રિકોણમાં સરખો કલર પૂરજો. કે એક ત્રિકોણમાં રેડ પૂર્યો તો બધા ત્રિકોણમાં રેડ કલર પૂરજો. એક ચોરસમાં તમે યલો પૂર્યો તો બધા ચોરસમાં તમે યલો કલર પૂરજો. એ રીતે કલર પૂરી અને ગણજો કે કેટલા ત્રિકોણ થયા. 12 ત્રિકોણ થયા તો ત્રિકોણની નિશાની સામે જે બોક્સ આપેલું છે એમાં સંખ્યા લખજો, 1 2 એટલે કે 12, બરાબર. હવે ત્યાર પછીનું
આ પણ તમને કલર પૂરવાની અને કાઉન્ટ કરવાની ખૂબ મજા આવશે, એટલે તમે પણ કરજો સાથે પોથીમાં. હવે છે લેટ્સ રન, વધારે આપણે શીખીએ શું તો કે ઓપોઝિટ્સ એટલે વિરોધી શબ્દો. અંગ્રેજી ગુજરાતીમાં કેમ વિરોધી શબ્દ આવે ને, સુખી તો દુઃખી, તડકો તો કે છાંયો, તો એવી જ રીતે અંગ્રેજીમાં પણ વિરોધી શબ્દો આવે છે. હવે એ શબ્દો આપણે જોઈએ. આ શબ્દો તમારે તમારી CW નોટમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એમ સાથે લખવાના છે અને સાથે જ બોલશો તો જ વ્યવસ્થિત સરસ પાકા થશે. તો પહેલો છે TALL, ટોલ. ટોલ એટલે ઊંચું, તો એનો વિરોધી થાય નીચું અથવા ઠીંગણું. તો એને સ્પેલિંગ SHORT, શોર્ટ એટલે નીચું. બીજું છે SMALL, સ્મોલ એટલે નાનું. તો એનો વિરોધી થાય છે BIG, બિગ એટલે મોટું. COLD, કોલ્ડ એટલે ઠંડુ. આઈસ્ક્રીમ, બરફ કેવો ઠંડો હોય તો એના માટે વિશેષણ વપરાય કોલ્ડ. તો એનું ઊંધું થાય, વિરોધી થાય ગરમ. ગરમ ચા, કોફી હોય ને દૂધ, તો HOT, હોટ એટલે ગરમ. FAT, ફેટ એટલે જાડો. એકદમ જાડો હોય, ફેટી બોય કહે ને, તો એનું વિરોધી થાય THIN, થીન એટલે દુબળું અથવા પતલું. THICK, થીક એટલે જાડું. થીક એટલે કોઈ જાડું, તો જાડી પુસ્તક બરાબર, તો એનું પણ વિરોધી થાય છે થીન, THIN, થીન એટલે પાતળું. LONG, લોંગ એટલે લાંબુ. તો લાંબુનું પણ વિરોધી થાય ટૂંકું, ટૂંકું એટલે SHORT, શોર્ટ. YOUNG, યંગ એટલે યુવાન, તો એનો વિરોધી થાય ઘરડું અથવા વૃદ્ધ. તો એનો સ્પેલિંગ છે OLD, ઓલ્ડ એટલે ઘરડું. HEAVY, હેવી એટલે ભારે. તો એનો વિરોધી થાય હલકું. હલકાનો સ્પેલિંગ LIGHT, લાઇટ એટલે હલકું. CLEAN, ક્લીન એટલે ચોખ્ખું, સ્વચ્છ એકદમ. તો એનો વિરોધી થાય DIRTY, ડર્ટી એટલે ગંદુ. NEAR, નિયર એટલે પાસે, નજીક. તો FAR, ફાર એટલે દૂર. HAPPY, હેપી. હેપી એટલે ખુશ. તો SAD, સેડ એટલે ઉદાસ. IN, ઇન એટલે અંદર. તો એનો વિરોધી થાય OUT, આઉટ એટલે બહાર. UP, અપ એટલે ઉપર. તો DOWN, ડાઉન એટલે નીચે. HIGH, હાઈ. હાઈ એટલે ઊંચું. તો LOW, લો એટલે નીચું. UGLY, અગલી એટલે કદરૂપું. તો BEAUTIFUL, બ્યુટિફુલ એટલે સુંદર. હવે પાછળ પેજ નંબર 26 ઉપર પ્રશ્ન નંબર 13 ઉપર તમને સૂચના સમજીએ. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ જોઈન ધેમ વિથ ધ અપ્રોપ્રાઇટ વર્ડ્સ, એટલે ચિત્રનું અવલોકન કરી એપ્રોપ્રાઇટ એટલે યોગ્ય શબ્દ સાથે તમારે જોડવાના છે. પહેલું ઉદાહરણ જુઓ. એક મોટી કાઇટ છે, બાજુમાં એક નાની કાઇટ છે. તો મોટું એટલે શું થાય તો કે બિગ, અને નાની એટલે સ્મોલ. તો સ્મોલને નાની સાથે જોડવાનું, બિગને મોટા સાથે જોડવાનું. સ્કેલ સાથે રાખજો અને ફક્ત ખાલી જોડવાનું છે પેન્સિલથી. હવે પહેલું છે, એક પહેલું ચિત્ર જાડા છોકરાનું છે, સામે દુબળો છોકરો છે. તો FAT, ફેટ એટલે જાડું. તો એને જાડા સાથે જોડો FAT, અને THIN, થીન એટલે પાતલો, એને પતલા સાથે જોડો. બીજું છે, એક ઠીંગણો દેખાય છે છોકરો અને એક બહુ ઊંચો દેખાય છે. તો SHORT, શોર્ટ એટલે ઠીંગણું. તો એને પહેલાંને ઠીંગણા સાથે જોડો. TALL, ટોલને ઊંચા સાથે જોડો. હવે એક હેપી ફેસ છે, સરસ છે, હેપી ફેસ છે, અને બીજો સેડ છે. તો SAD, સેડને બીજા સાથે જોડો.
જે આમ કરીને છે ને હી, અને એચ એ ડબલ પી વાય એને હેપી સાથે છોડો. સ્કેલથી ફક્ત લીટા જ કરવાના છે. હવે સી ઓ એલ ડી કોલ્ડને આઈસ્ક્રીમ સાથે જોડો, ઠંડી કોલ્ડ. એચ ઓ ટી હોટ એટલે ગરમ, તો એને ચા સાથે જોડો. એફ યુ ડબલ એલ ફૂલને આખો ગ્લાસ પાણીથી ભરેલો છે એની સાથે જોડો. ઈ એમ પી ટી વાય એમ્પટી એટલે ખાલી, તો એને ખાલી ગ્લાસ સાથે જોડો. હવે એક જે શૂઝ છે એ જૂનું છે, એક શૂઝનું ચિત્રમાં સરસ ચળકાટવાળું નવું દેખાય છે, તો ઓ એલ ડી ઓલ્ડને જૂના સાથે જોડો. એન ઈ ડબલ્યુ ન્યૂને નવા સાથે જોડો. હવે એક સ્કેલ છે એ લાંબી દેખાય છે, એક છે એ ટૂંકી દેખાય છે, તો એસ એચ ઓ આર ટી શોર્ટને નાની સ્કેલ સાથે જોડો. એલ ઓ એન જી લોંગ એટલે લાંબુ, તો એને લાંબી સ્કેલ સાથે જોડો. આઠમું ઇન આઈ એન ઇન એટલે અંદર, તો જે પક્ષી અંદર છે એની સાથે જોડો આઈ એન ઇન. ઓ યુ ટી આઉટ એટલે બહાર, તો જે પક્ષી બહાર બે નીકળી ગયા છે એને તેની સાથે જોડો. નવમું ચિત્ર, એક પુસ્તક એકદમ જાડું છે અને એક પાતળું છે, તો ટી એચ આઈ એન થીન એટલે પાતળું, તો એને પાતળી પુસ્તકની ચોપડી છે એની સાથે જોડો. ટી એચ આઈ સી કે થીક એટલે જાડું, તો એની જાડી જે ચોપડી છે એની સાથે જોડો. હવે દસમું, એક ચિત્રમાં એક છોકરો યુવાન દેખાય છે અને એક વૃદ્ધ દેખાય છે, તો ઓ એલ ડી ઓલ્ડ એટલે વૃદ્ધ, તો એને વૃદ્ધ સાથે જોડો, ઘરડા વ્યક્તિ છે એની સાથે. અને વાય ઓ યુ એન જી યંગ એટલે યુવાન સાથે જોડો. અગિયારમું સી એલ ઈ એ એન ક્લીન એટલે ચોખ્ખું, તો એને ચોખ્ખો શર્ટ જે પહેલો શર્ટ છે એકદમ ચોખ્ખો એની સાથે જોડો. ડી આઈ આર ટી વાય ડર્ટી એટલે ગંદુ, તો એને ગંદા જે શર્ટ છે ડાઘવાળો છે એની સાથે જોડો. હવે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે, પ્રશ્ન 13. પ્રશ્ન 14થી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તમારે પેન્સિલથી મેં આજે જેટલું કરાવેલું છે એટલું તમારી સાથે પોથીમાં કરવાનું છે. હવે આ ઓપોઝિટ્સ તમારે વારંવાર વાંચવાના છે અને પાકા કરવાના છે. એક્ઝામમાં ચિત્ર સાથે પણ આવી શકે, અથવા તો ફેટ ઠીક લોંગનું ઓપોઝિટ લખો તો તમારે સીધા જવાબ પણ લખવાના થાય. માટે તમારે વારંવાર વાંચી અને આ ઓપોઝિટ્સ પાકા કરવાના છે. નમસ્તે.